તો ગરીબ પરિવાર માટે આશીર્વાદ સ્વરૂપ દેશની સૌથી મોટી પ્રધાનમંત્રી આયુષ્યમાન જન આરોગ્ય યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં આવેલી સુરેખાબા હોસ્પિટલમાં જિલ્લાનું પ્રથમ એક ગરીબ પરિવારની મહિલાના ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં આવેલી સુરેખાબા હોસ્પિટલમાં દાખલ એક ગરીબ પરિવારની મહિલા જીવીબેન મોહનભાઈ બારિયા, જેને ગર્ભાશયમાં તકલીફ જણાતા વિવિધ હોસ્પિટલમાં ગઈ હતી, જ્યાં તેને ગર્ભાશયમાં આવેલ કોથળીનું મોટું ઓપરેશન કરવું પડશે તેમ ડોક્ટરે જણાવેલ અને આ ઓપરેશનનો ખર્ચ 25-30 હજાર જેટલો થાય તેમ હતો. પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે પરિવારના લોકો પરેશાન છે અને મુશ્કેલીમાં હતા અને એવા સમયમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગરીબોના સ્વાસ્થ્ય માટે શરૂ કરાયેલ દેશની સૌથી મોટી પ્રધાનમંત્રી આયુષ્યમાન જન આરોગ્ય યોજનાનું આ પરિવારને કાર્ડ મળતા જીવીબેન બારિયાની બીમારીના ઇલાજ માટેની પરેશાની દૂર થઈ અને આ કાર્ડ અંતર્ગત જીવીબેને મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં આવેલી સુરેખાબા હોસ્પિટલમાં ગર્ભાશયનું ઓપરેશન કરાવવા દાખલ થયા, જ્યાં ડોક્ટર રણજીતસિંહ જોજા દ્વારા જીવીબેન બારિયાનું ગર્ભાશયનું સફળ અને જિલ્લાનું પ્રથમ ઓપરેશન કોઈપણ પ્રકારના ખર્ચ વગર નિઃશુલ્ક પ્રધાનમંત્રી આયુષ્યમાન જન આરોગ્ય યોજના અંતર્ગત કરવામાં આવ્યું હતું. સુરેખા હોસ્પિટલ છે, એમાં મારે ગર્ભાશયની કોથળીનું ઓપરેશન થયું છે. બીજા દવાખાને જાત 15-25 હજાર રૂપિયા ખર્ચ. આ દવાખાનામાં મને કોઈ ખર્ચો લાગે નથી. જે નરેન્દ્ર મોદી સુરેખાબા હોસ્પિટલ સંતરામપુર પે કલ 6 તારીખ કો આયુષ્યમાન ભારત કા મહીસાગર જિલ્લા કા સબસે પહેલા કેસ હુઆ, જિસકે અંદર બારિયા સોમીબેન પેશન્ટ કા હિસ્ટેક્ટોમી કોથળી ગર્ભાશય કી કોથળી નિકાલને કા ઓપરેશન કિયા ગયા, જો બિલકુલ મુફ્ત હૈ. પ્રધાનમંત્રી કી જો આયુષ્યમાન ભારત યોજના હૈ ઉસકે અંતર્ગત યે પેશન્ટ કા ઓપરેશન કલ કે દિન મે કિયા ગયા હૈ. और उसमें दर्दी को कुछ नहीं तो 25-30 हज़ार का फ़ायदा है. तो जो भी ग्रामजन है, जो भी महीसागर या गुजरात के लोग हैं, उनको ये योजना का लाभ लेने के लिए हम आपको बता रहे हैं. तो ये योजना का लाभ ज़्यादा से ज़्यादा उठाएं और बहुत अच्छी योजना है, तो आप सब इसका लाभ लें. इकबाल शेख साथ लाइव गुजरात न्यूज़ महीसागर.